कच्छ अंजार मध्ये आजे प्रधानमंत्री अन्न योजनाना अंतर्गत राशन किट वितरण कराई। આજે પૂર્વ કચ્છના અંજાર ટાઉન હોલ મધ્યે પ્રધાનમંત્રી અન્ન યોજના કાર્યક્રમ સાથે વિધવા સહાય યોજના અંતર્ગત ફોર્મ આપવામાં આવ્યા હતા, તો કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફ અને અંજાર પીઆઈ તેમજ જીઆરડી સ્ટાફને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિશેષમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનું જન્મદિવસ હોવાથી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વધુમાં સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોની રૂપરેખા પ્રજા સમક્ષ મૂકવામાં આવી હતી અને આગામી સમયમાં વિકાસના અનેક કામો કરવામાં આવશે તેવું જણાવતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પોતાના જીવનકાળ દરમિયાન દૂધની ફેરી કરીને રાજ્યમંત્રી સુધીની સફરમાં પ્રજાની લોકચાહનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે મારો 64 વર્ષ પૂરા કરીને 65મા વર્ષમાં પ્રવેશ છે। એના અનુસંધાને અંજારની અલગ અલગ સંસ્થાઓ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા ત્રિમૂર્તિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વહેલી સવારે 64 વૃક્ષોનું વૃક્ષારોપણ KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું। વૃક્ષારોપણ પછી આપણે ટાઉન હોલ અંજારમાં 64 વિધવા સહાય ના આદેશો મંજૂરીના પત્રકો આપવામાં આવ્યા। અન્નધન યોજના એનું પણ આજે અહીંયાથી આપણે પ્રધાનમંત્રીશ્રીની યોજનાનું પ્રારંભ કરવામાં આવ્યું। અને ચોથો કાર્યક્રમ જેને પહેલી અને બીજી લહેરમાં કોરોના વોરિયર્સ તરીકે જેને જેને કામ કરી છે, પેરામેડિકલ સ્ટાફ હોય, હોસ્પિટલનો સ્ટાફ હોય, વિવિધ સંસ્થાઓના આગેવાનો હે, આપણા ધર્મગુરુ આદરણીય તિકમદાસજી મહારાજ હોય, કીર્તિદાસજી મહારાજ હોય, આવા અનેક વિભૂતિઓનું કોરોના વોરિયર્સ તરીકે પણ સન્માનપત્ર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું। એટલે વિવિધ ક્ષેત્રે કામ કરનારા લોકોનું ઉત્સાહ વધે, એને પણ સમાજમાં ખૂબ ઊંચું માથું કરીને ચાલે, એને જોઈને અન્ય લોકોને પણ પ્રેરણા મળે એ રીતના આજે મેં કીધું તેમ ચાર સ્તરીય કાર્યક્રમ હતું અને ખૂબ જ આનંદ છે। હું હંમેશાને માટે કહું છું કે કચ્છની પ્રજાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે। કચ્છની પ્રજાના ઋણમાંથી હું ક્યારે પણ મુક્ત થઈ શકીશ નહીં અને કચ્છની પ્રજાની સેવા કરવા માટે ભગવાન શ્રી કાળીયો ઠાકોર આશીર્વાદ આપે એની આશીર્વાદ છે જ। એટલે જ આવા રૂડા કાર્યો કરવાનું હંમેશા સૂચતું હોય। પુને એકવાર સૌ મારા શુભેચ્છકો, મારા સૌ અંજારવાસીઓ, કચ્છવાસીઓ અને સમગ્ર ભારતમાંથી આજે મને કહેતા આનંદ થાય છે કે દેશના 33 જિલ્લાઓમાં, 33 રાજ્યોમાં, ગુજરાતના 33 રાજ્યો, દેશના 33 રાજ્યો, ગુજરાતના 33 જિલ્લાઓ, એમાં આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મને જન્મદિવસની શુભેચ્છા પાઠવે, આ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ તેઓ પણ આપણને મને શુભેચ્છા આપે, આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ પણ વહેલી સવારે ટેલિફોન કરીને શુભેચ્છા આપે, આ રાજ્યના પ્રદેશ પ્રમુખ શ્રીમાન સીઆર પાટીલ સાહેબ પણ શુભેચ્છા આપે। મિત્રો, આનાથી વિશેષ બીજું સદભાગ્ય શું હોઈ શકે? હું આ તમામ મહાનુભાવોનું આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને તમારો જે સ્નેહ અને પ્રેમ છે એના હંમેશાને માટે લાયક બની રહું એવી કાળીયા ઠાકોરને પ્રાર્થના કરું છું। આગામી વર્ષમાં ઘણા બધા મોટા પ્રોજેક્ટો આવ્યા છે, આવી રહ્યા છે કચ્છ માટે। જેમ કે ઘણા વર્ષોથી આપણી અપેક્ષા છે કે કચ્છની પ્રજાને નર્મદાના નીર ખેતીવાડી માટે મળે, અમારા વર્ષોનું એક મહેનત છે અને દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી હોય, આપણા રાજ્યના જનપ્રિય લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, પ્રદેશના અમારા સૌ આગેવાનો હોય, આ બધાનું એક જ લક્ષ્ય છે કે કચ્છને સત્વરે
નર્મદાના નીર ખેતી માટે મળે, નર્મદા કેનાલ 1,00,000 મિલિયન હેક્ટર પાણી મળે તો મને કહેતા આનંદ થાય છે કે હમણાં જ 10 દિવસ પહેલાં આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે 3,475 કરોડ જેવી માતમર રકમ ફાળવીને કચ્છના લોકોનું આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એ દિશામાં રાજ્ય સરકારે આ પગલું લીધું છે. બીજું સવિશેષ, કચ્છ એ ગોડ ગિફ્ટ છે. કચ્છમાં દરિયો છે, ડુંગર છે, રણ છે, પુરાતત્વનું ખજાનું છે. તો 2 દિવસ પહેલાં દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની અને રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની જે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને એમણે ધોળાવીરા આપણું પુરાતત્વનું આખું નગરી હડપન નગરી એ નગરીને વર્લ્ડ હેરિટેજ તરીકે યુનેસ્કોએ એને માન્યતા આપી, સાહેબ આ ખૂબ મોટી બાબત છે, ખૂબ મોટી બાબત છે. ન ભૂતો અને ભવિષ્ય આવું કોઈ દી આપણે વિચારી ન શકીએ એ દિશામાં કચ્છ આગળ વધી રહ્યું છે. એક જમાનો હતો કચ્છને કોણ ઓળખતું હતું. તમે ગમે અહીંયાથી અમદાવાદ જાઓ, અહીંયાથી મુંબઈ જાઓ અને પૂછો આપ કહાં સે આ રહ્યો, બોલે મેં કચ્છ સે આ રહા હું. ઓ વોટ ઇઝ ધીઝ કચ્છ, ક્યાં કચ્છ હોતા હે. આજ સાહેબ કચ્છી માણસ ગમે ત્યાં કોલર ઊંચો કરીને એમ કે આઈ એમ ધ કચ્છી. કારણ શું કે આપણા દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છને માથું ઊંચું કરવા માટેની અનેક એવી વિરાસતો આપી છે કે કચ્છ અને કચ્છી આજે વિશ્વભરમાં આજે માથું ઊંચું કરીને સ્વમાનભેર આ ભારત દેશનું એક ગૌરવ વધાર્યું છે. એવા આ પ્રસંગે મેં કીધું તેમ આગામી દિવસોમાં ખૂબ મોટા પ્રોજેક્ટો આવવાના છે. આજે તમે વિચાર કરો આખા એશિયામાં સૌથી મોટું સોલાર પાર્ક કચ્છમાં આવતું, નોટ ઓનલી ફોર ઇન્ડિયા બટ એશિયા સૌથી મોટું સોલાર પાર્ક કામ શરૂ થઈ ગયું. નથી નોટ ઓનલી ફોર ડિસ્કશન બટ રિયાલિટી ઇઝ ધ એક્સેપ્ટેડ ટુ ઓલ આર પીપલ. આજે વાસ્તવિકતા લોકો સ્વીકારે છે એટલે આવનારું ભવિષ્ય ખૂબ ઉજળું છે. ઝડપથી નર્મદાના નીર અહીંયા આવે એ દિશામાં પણ આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ખૂબ ચિંતા કરે છે, દર 15 દિવસે મિટિંગ કરે છે અને ડિસેમ્બર પહેલાં આની વહીવટી મંજૂરી મળી જાય એ દિશામાં રાજ્ય સરકારનું પણ અભિગમ રહ્યો છે. ધન્યવાદ. અષાઢી બીજની શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે દરેક કચ્છીજનોને શુભકામનાઓ. શબવાહિની તથા એમ્બ્યુલન્સ સેવા 24 કલાક રાહત દરે સેવાઓ. સંપર્ક 94-280-33-733 99-788-62-522. રાહત દરે એમ્બ્યુલન્સ સેવાઓ શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની મયુરી ગેરેજની બાજુમાં જીકે જનરલ હોસ્પિટલ પાછળ ભુજ કચ્છ. હેલ્પલાઇન નંબર 94-280-33-733 95-377-30-767. આ જાહેરાત નિઃશુલ્ક સેવા માટે છે. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે દરેક કચ્છીજનોને શુભકામનાઓ. શુદ્ધ ગુજરાતી ભોજન માટે અવશ્ય પધારો. ગુજરાતી થાળી હોટલ પ્યોર એન્ડ ક્લીન જૈન આશ્રમ સામે માંડવી ભુજ હાઈવે તાલુકો માંડવી કચ્છ. અરવિંદ જે ગોર 9099971840. મનસુખ એ ગોર 7567535816.